હમણાં ગામડા ગામમાં માજીને પાડો વેચવાનો હતો, એટલે ગ્રાહક આવ્યા. ગ્રાહક કે, માજી પાડો વેચવાનો? માજી કે, બેટા પાડો તો વેચવાનો છે પણ દેવો નથી. ગ્રાહક મોચાડા કે, માજીને પાડો વેચવાનો છે અને દેવો નથી. બાજુમાંથી એક ભાઈ નીકળ્યા ને એને પૂછા કરી કે, ભાઈ માજીને પાડો વેચવાનો છે અને દેવો નથી? તો એ મારી જેવો હશે કે, હા માજીને પાડો તો વેચવાનો છે પણ દેવો નહીં હોય. આ પછી ખબર પડી કે માજીને પાડો તો વેચવાનો હતો પણ એમનો જે દીકરો હતો ને એનું નામ દેવો હતો, અને ઈ ગયો તો વાડીએ પાણી વાળવા. આ ઘણી વાર સમજાય નહીં તો બહુ મગજમારી થાય. હમણાં રાજકોટના બસ સ્ટેશને મેં એક ભાઈને એમ જ પૂછા કરી. મેં કીધું, ભાઈ આ બસ ક્યાં નહીં? મને કે, બસ સ્ટેન્ડ નહીં. મેં કીધું, એ તો મને ખબર છે, જાશે કઈ બાજુ? મને કે, ટિકિટ લ્યો ઈ બાજુ. મેં કીધું, એમ નહીં, બોર્ડ સેનો માર્યો? મને કે, પથરા નો. પછી મારાથી ના રહેવાનું. મેં કીધું, આ બસ ધારી જાશે ધારી? એ કે, જુઓ પીપી ભાઈ, ડ્રાઈવરે નહીં પીતું હોય તો ધારી જશે, બાકી અણધારી જશે. છેલ્લા હુંથી હરખો જવાબ ના આપે એ માણા. હમણાં વિદેશવાળા બહુ ખુશ થતા હતા કે આપણે ઇન્ટરનેટ યુગમાં ખૂબ જ પ્રગતિ કરી છે. પહેલાં 2G, પછી 3G, પછી 4G અને હવે 5G. મેં કીધું, ઇન્ટરનેટ યુગમાં તમે તો હવે પ્રગતિ કરી છે, આવો ક્યારેક અમારા કચ્છમાં. ગામડે ગામડે હજારો વર્ષો પહેલાં શોધ થઈ ગઈ છે. ધનજીન, મનજીન, મુરજીન હજારો વર્ષોથી હાલે આવ્યો. અને વોટ્સઅપ છે એ નાના છોકરાની ચડી જેવું છે, વારે ઘડી ચેક કરવું પડે. બેનો, નાના છોકરાઓને બહાર ગામ લઈ જાય એટલે વારે ઘડી ચડી ચેક કરવી પડે, કાંઈ આવ્યું કાંઈ આવ્યું. તો મોબાઈલે ખીચામાં પડ્યો હોય, વારે ઘડી પોપુ પોપુ થાય એટલે હાથ ખીચામાં જાય કે મોબાઈલમાં કાંઈ આવ્યું કાંઈ આવ્યું. વોટ્સઅપ છે એ નાના છોકરાની ચડી જેવું છે. કે ખારા દરિયાના વિશાળ પાણી બનીને શું કરશો? ખારા દરિયાના વિશાળ પાણી બનીને શું કરશો? બનવું હોય તો મીઠા ઝરણાના નીર બનો, જ્યાં સિંહ પણ ઝૂકીને પાણી પીવે છે. આ દુનિયાએ એને જ સલામ કરી છે કે જેઓ મીઠા ઝરણાની જેમ કાયમ વરહતા રહ્યા છે. અને અખિલ બ્રહ્માના માલિક કૃષ્ણ પરમાત્મા પાસે એટલો જ મંગાય કે, હે કાળિયા ઠાકર બાપ, અમને તો સંપત્તિ ઓછી આપીશ તો હાલશે, પણ બાપ દ્વારિકાના નાથ અમને સંસ્કાર એવા આપજે કે જે મીઠા ઝરણાની જેમ વરહતા રહીએ, જ્યાં સિંહ જેવા માણસો નહીં આવવું ગમે. હમણાં મુંબઈના રેલવે સ્ટેશને બે જણા ઉભા હતા, ટ્રેન આવી એટલે એક જણો ચડી ગયો ને એક જણો ઊભો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું, ભાઈ ઓલા ભાઈ ચડી ગયા ને તમે દાંત કાઢો છો? મને કહે, ભાઈ મૂકવા આવ્યા હતા. ગળધણી કેટલો કંટાળ્યો હશે આનાથી. હમણાં મારા મિત્રને કૂતરો કેડ્યો તો ઊભો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું, ભાઈ તને કૂતરો કેડ્યો છતાંય દાંત કાઢસ? મને કે, પીપી ભાઈ કૂતરો બોખો હતો, કે પાણી કોઈ ગલગલિયા કરતો હોય ને એવો લાગ્યો. મેં કીધું, ઇન્જેક્શન લઈ લેજે. મને કે, બોખા કૂતરામાં કાંઈ થોડા ઇન્જેક્શન લેવાના હોય? મેં કીધું, લઈ લેજે ને હોય વગરનો. હા, મારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, ત્યાં એક ભાઈ આવીને મને કે, લોક સાહિત્યકાર પીપી આહિર તમે? મેં કીધું, હા. તો મને કે, તમારો ક્રિયાક્રમ ક્યારે ચાલુ થશે? મેં કીધું, કાર્યક્રમ બોલ, ક્રિયાક્રમ તો ગુજરી ગયા પછી હોય. અને ઘણી જગ્યાએ આપણે એક લોકગીત સાંભળીએ છીએ કે, સૈયર મોરી ચાંદાને પસવાડે હુરજ ક્યારે ઉગશે? કે ઉગશે સાતમની સોમવારે અને આઠમની મધરાતે. સાતમની સોમવારે અને આઠમની મધરાતે કોઈ દી હુરજ ઉગે? સાતમની હોમવારે અને આઠમની મધરાતે ચાંદલિયા ઉગે, અને ચાંદલિયા રૂપી બીજો કોઈ નહીં પણ અખિલ બ્રહ્માંડના માલિક શ્રી કૃષ્ણ પરમાત્માએ જદી મથુરાની જેલમાં શ્રાવણની સવારે અને આઠમની મધરાતે જન્મ લીધો તો ને, એ ચાંદલિયાની વાત કરી છે ભલામણા કવિએ. કે આ બાજુ રામા અવતારનું એન્ડિંગ હાલી રહ્યો છે, ત્યારે ધરતીમાંથી પાપનો ભાર એટલો બધો વધી ગયો, ધરતી છે એ પાપનો ભાર સહન નથી કરી શકતી. ત્યારે ધરતી ગાયનો રૂપ ધારણ કરી લક્ષ્મીજી પાસે જાય છે અને કહે છે કે, હે સૈયર મોરી, પૂરજને પસવાડે ઓલો ચાંદલિયો ક્યારે ઉગશે? કે, હે બેન, તારા પતિ વિષ્ણુને પૂછતો ખરી કે સૂર્યવંશી શ્રી રામ પછી ચંદ્રવંશી કૃષ્ણ પરમાત્મા ક્યારે જન્મ લેશે?
અને ત્યારે લક્ષ્મીજી જવાબ આપે છે કે સૈયર મોરી, પૂરજને પસવાડે ઓલ્યો ચાંદલિયો ઉગશે શ્રાવણની સવારે અને આઠમની મધ રાતે. ઈ ચાંદલિયાની વાત કરી છે ભલામણા. કે માખણ ચોરે મન હરે મધુરી બજાવે વેણ, માખણ ચોરે મન હરે મધુરી બજાવે વેણ, ધન્ય ભાગ્ય ગોકુળ ધણા શ્રી કૃષ્ણ પરમાત્મા ચરાવે ધેન. અને ગોકુળ વાસીઓ, મથુરા વાસીઓ કેટલા ભાગશાળી હશે કે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પોતે ગાયોને ચરાવતા હશે. અને જ્યારે કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો હશે ત્યારનો વાતાવરણ કંઈક આવો હશે. ના ના કડા
કેસ મારે કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મ અને દ્રોણ યમરાજ જેવા પણ નેકનો ફેસલો એક સાથે કર્યો એ કહો કલમમાં કૃષ્ણ કુશળ કેવો હશે? એ બધાને કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક સાથે ઊભા રાખી દો અને એક એકને મારવા માટે એક એક જન્મ લેવો પડે એવા સમર્થ યોદ્ધા બાહુબલી યોદ્ધા એમ કહેવાય છે કે જેથી દ્રૌપદીના ચીર જોડાણા તેથી કૃષ્ણ કનૈયાએ ધાર્યું હોત તો હાથમાંથી ચક્રને વેતો કરી દુશાસનનો વધ કરી શક્યો હોત, દુર્યોધનનો માથો કાપી શક્યો હોત, પણ 999 ચીર સુકામ પૂર્યા? એનું કારણ એક જ હતો કે સમર્થ યોદ્ધાઓ મહાયોદ્ધાઓ જે છે એ આસુરી સિંહાસન માથે બેહી અસુરી શક્તિનો ઉપયોગ કરતા હતા, એટલે એ બધાને એક સાથે રણ મેદાનમાં કુરુક્ષેત્રના મેદાનમાં એક હારે ઊભા રાખીને કૃષ્ણ ચંદ્રમણીએ સહાર કરવો હતો ને, એટલે દ્રૌપદીના 999 વસ્ત્ર પૂર્યા હતા. અને જેને દ્રૌપદીના 999 ચીર પૂર્યા એ કૃષ્ણ પરમાત્મા વાલીડો કારીગર બાજીગર કેવો હશે? કે રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગુવારો લાગે, નટખટને નખરાડો લાગે, ગોપીઓનો માખણ ચોર, રાધાના મનડાનો મોર, અભિમાનીથી ના ઉચકાતો પાછો તુલસીના પાંદડે તોડાતો, અરે ઓલા નંદને પારસનો કટકો તો કસને કારજડે ખટકો. અને તાકાતની સાથે ઈમાનદારી રાખજો, નકા એવો કયો કારણ હતો કે રાવણ હારી ગયો? રાવણ શિવનો પરમ ઉપાસક હતો, એની પાસે દુનિયાની બધી તાકાત હતી. આ એક વાત માણસને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે કે તાકાતને ટકાવી રાખવા માટે એની સાથે ઈમાનદારી હોવી બહુ જરૂરી છે. હમણાં બેંકની બારે ભીડ લાગી હતી, ત્યાંથી એક માણસ વારે ઘડી આગળ જવાની કોશિશ કરતો હતો અને લાઈનમાં ઊભેલા માણસોને એને વારે ઘડી પાછળ ખેંચી લેતા હતા. 5-6 વાર આવો થયો ને એટલે એ ભાઈ ગુસ્સે થયો કે વાંધો નહીં, તમે તમારે ઊભા રહ્યો આખો દિવસ આમને આમ, હવે તો હું બેંક નહીં જ ખોલું. પછી ખબર પડી કે આ તો બેંક કર્મચારી હતો. ઘણી વાર સમજાય ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું. એક ભાઈ દારૂના કારણે હાવ બરબાદ થઈ ગયો. ઘરની અલમારીમાંથી ખાલી બોટલો કાઢી કાઢીને મંડ્યો ફેંકવા, પેલી બોટલ હાથમાં લઈને કે તારા લીધે મારી નોકરી ગઈ, બીજી બોટલને ફેંકી કે તારા લીધે મારો ઘર ગયો, ત્રીજી ઘા કરી કે તારા લીધે મારી ઘરવાળી ગઈ, પણ ચોથી ભરેલી નીકળી તો કે તું સાઈડમાં આવી જા, તારો આ કાંઈ વાંક નથી આમાં. હમણાં મારા મિત્રે ચોથી વાર લગ્ન કર્યા. મેં કીધું શું ફાયદો થયો? મને કે ઘોડા ઉપર બેહતા આવડી ગયો. મારા મિત્ર ઘોડા ઉપર ઊંધો બેઠો તો મેં કીધું ભાઈ ઘોડા ઉપર ઊંધા ક્યાં બેઠા? મને કે હું ઘોડો હોનાની વીટી ગળી ગયો. એક વેપારીને એની પત્ની કે આ ફેરે તમે જાનવરોના ડોક્ટરો પાસેથી દવા લઈ આવો. પતિ કે કેમ? કે કેમ શું, તમે રોજ સવારના કૂકડાની જેમ જલ્દી ઉઠી જાઓ છો, ઘોડાની જેમ ભાગતા ભાગતા દુકાને જાઓ છો, ગધેડાની જેમ આખો દિવસ કામ કરો છો અને ગીધની જેમ આજુબાજુમાંથી નવી નવી સ્કીમ લઈ આવો છો, વાંદરાની જેમ ગ્રાહકના ઈશારા ઉપર નાચો છો, ઘરે આવીને આખા પરિવારને કૂતરાની જેમ ભસો છો અને પછી ભેંસની જેમ ખાઈને હુઈ જાઓ છો. આમાં માણસોના ડોક્ટર શું તમને ખાક ઠીક કરે? મને તો એક વાત નથી સમજાતી કે આપણા વડવાઓ ગુજરી જતા હશે પછી કાગડા થતા હશે, જીવતે જીવતા તો હોય જ. હમણાં એક ભાઈ હેલ્મેટ પહેરીને હરાત નાખતા હતા. મેં કીધું ભાઈ હેલ્મેટ પહેરીને હરાત કા નાખો? મને કે બાપુજીનું મગજ બહુ ગરમ છે, ક્યાંક ચાંચ બાંચ મારી દેતો.
મર્યા પછી બાપ ઉપર ભરોસો નથી. હમણાં બે ભાઈઓ હરાત નાખતા હતા તો કાગડો ગોળ ગોળ ઘૂમરા મારે, નીચે લેન્ડિંગ ના કરે. નાના ભાઈએ મોટા ભાઈને કીધું કે બાપુજી નીચે કેમ નથી આવતા? એ કે ગેલેરીમાં બા ઊભા છે ને એટલે. મર્યા પછી એવા ને એવી ધાક છે. ત્યાં બા બોલ્યા કે મારા હાથનો ક્યાં કોઈ દી ભાવ્યો છે, હરાધે બીજે ક્યાંક ઉલાડી આવ્યા છો. હમણાં એક પતિએ પત્નીને કીધું કે બા જેવી રોટલી બનાવતા શીખી જા. બેને બહુ સારો જવાબ આપ્યો કે બા જેવી રોટલી ખાવી હોય તો બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ. અને ઘણા તો એવા હોય કે મિસ કોલ મારે, આપણે ફોન કરીએ તો કે મારા નંબર સેવ કરી લેજો. હવે ભાઈ નથી જોતા તારા નંબરો, નંબર હાટું તું મિસ કોલ માર. અને આપણે હમણાં ટેલિવિઝનમાં ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ ઘરેલું ઉપચાર, આહા હા ખૂબ જ ફાટી નીકળ્યો. અને એમાંનું એક ઘરેલું ઉપચાર હું બતાવું છું આપ સૌને, કે જો તમને કૂતરું બટકું ભરી જાય તો તમે એને બટકું ભરી લ્યો, હિસાબ બરાબર. દૂધ ફાટી જાય તો સફેદ દોરાથી સીવી લ્યો, કોઈને ખબર નહીં પડે. અને જો તમારા વાળ ખરતા હોય તો ટકલો કરાવી નાખો, પછી કોઈ દિવસ વાળ નહીં ખરે. જો તમારા દાંતમાં કીડા પડી ગયા હોય તો બે અઠવાડિયા કાંઈ પણ ખાવો પીવો નહીં, કીડા અંદર જ મરી જશે. અને જો તમારી ગરદનમાં દર્દ થતો હોય તો કોઈક પાસે ગરદન દબાવી લો, પછી કોઈ દિવસ ગરદન દુખશે નહીં. અને જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો દિવસે સૂઈ જાઓ. અને જો તમારા હાથમાં બહુ દર્દ થતો હોય તો લોખંડની હથોડી લ્યો અને ડાવા પગમાં જોર જોરથી મારો, હાથનો દર્દ તમે કાયમને માટે ભૂલી જશો. આવા ઘરેલો ઉપચાર હો ભાઈ. આ હા, અહંકાર મેં તીન ગયે ધન વૈભવ ઓર વંશ, અહંકાર મેં તીન ગયે ધન વૈભવ ઓર વંશ, ના માનો તો દેખલો રાવણ દુર્યો ધન ઓર કંસ. આ ત્રણે પાસે એટલી બધી તાકાત હતી પણ એક જ વાતની ખામી હતી, અહંકાર નહોતા છોડી શકતા. અહંકારમાં અભિમાનમાં એમને પોતાના પતનનું પણ ભાન નહોતો રહ્યો. તમે કલ્પના કરો કે જો આવા સમ્રાટ યોદ્ધાને જો મોટા થયા પછી અહંકારનો અભિમાનનો નશો ના ઉતરતો હોય તો કલ્પના કરો કે આપણે તો કાળા માથાના માંડવી છીએ. અને આપણે મા પીઠળ, મા મોગલ અને અખિલ બ્રહ્માંડના માલિક દ્વારિકા દેશ પાસે એટલો જ મંગાય કે હે માં હે બાપ, તું સતબુદ્ધિ દેજે અમને. સંપત્તિ નહીં દે તો હાલશે પણ સતબુદ્ધિ કાયમ આપજે. અને ચોટીલાના ડુંગર ઉપર ચડ્યા પછી નીચે નજર કરીએ ને એટલે નીચેવાળા હાવ નાના લાગતા હોય. અને એ જ માણસો જ્યારે આપણને ડુંગર ઉપર જુએ ને એટલે આપણે એને નાના લાગતા હોઈએ છીએ. આપણે ક્યારેય એ ના ભૂલવો જોઈએ કે મોટા થયા પછી નાના માણસોને ક્યારેય ના ભૂલવા જોઈએ. એકવાર સેવાદાસ બાપાની હાજરીમાં પરબ વાવડીએ સંગીતકાર આવેલો અને સંગીતકારે સત્રીએ સત્રી રાગ ગાયા કે બાપુ આ સત્રી રાગ છે. અને સત્રીએ સત્રી રાગ હું જાણું છું. અને બીજી વાર કીધો કે બાપુ આપને બતાવી દઉં. એમ કરીને સત્રીએ સત્રી રાગ ગાયા કે બાપુ આવું બહુ ઓછા કલાકારો જાણે હો. અને હું આ સત્રી રાગ જાણું છું એટલે સેવાદાસ બાપુ સે સમજી ગયા કે આને એની કલાનો અભિમાન છે. પછી સેવાદાસ બાપુએ કીધો કે 38મો રાગ તું જાણશો કે ના? તો કે હું જાણું છું. અને ઓલો કલાકાર છે હું જાણો કે 38મો રાગ હોય એ તો મને ખબરે આજ પડી. કે બાપુ સંભળાવો? તો કે અત્યારે નહીં સંભળાવાય, એના માટે તારે કાલ બપોર સુધી રોકાવવું પડશે. એ 38મો રાગ જાણવો હોય તો કાલ બપોર સુધી રોકાવવો પડશે તો સંભળાવો. અને કલાકાર સહી રોકાઈ ગયો કારણ કે એને 38મો રાગ સાંભળવો હતો. અને બીજા દિવસે બરોબર બપોરનો ટાણો થયો એટલે કલાકાર સહી સેવાદાસ બાપુને જઈને કીધું કે બાપુ તમે કહેતા હતા ને કે કાલે બપોરે 12 વાગે હું તને 38મો રાગ સાંભળાવીશ. તો 38મો રાગ હવે સાંભળાવો એટલે હું રજા લઉં. બાપુ કઈ આયા ન સંભળાવાય, એના માટે 12 નીકળવું પડશે. અને કલાકાર સહી સેવાદાસ બાપુની હારે હાલતો થયો
અને બેઠકમાં બેઠા હતા ત્યાંથી બહાર નીકળ્યા જ્યાં હજારો માણસોની ભીડ હતી. સેવાદાસ બાપુએ પડકારો કર્યો કે હરિહર. ત્યાં તો હજારો માણસોની પાંગત એક હારે જમવા બેહી ગઈ અને સેવાદાસ બાપુ બોલ્યા હતા કે જો આ 38મો રાગ છે, આ એક આવડી જાય ને તો સત્રીવાળાને અહીંયા ધક્કો થાય. અને ખરેખર હરિહરનો રાગ જેને જેને આવડી ગયો છે ને એને સીધો ઈશ્વર હારે તાર લાગી ગયો છે. અને એટલે તો સૂફી સંત લખે છે કે ઉન્હીં કી મંજિલ કા પતા કિસી કો પાયા નહીં જાતા, ઉન્હીં કી મંજિલ કા પતા કિસી કો પાયા નહીં જાતા, જહાં વો હૈ ફરિશ્તો કા વહાં સાયા નહીં જાતા. મોહબ્બત કે લિયે ખાસ દિલ મખસૂસ હોતા હૈ, મોહબ્બત કે લિયે ખાસ દિલ મખસૂસ હોતા હૈ, યે વો નગમા હૈ જિસે હર સાજ પે ગાયા નહીં જાતા. ફકીરી મેં માંગને સે મુજે શરમ આતી હૈ, ફકીરી મેં માંગને સે મુજે શરમ આતી હૈ, ક્યુંકિ તેરા હોકર યે હાથ કિસી કે પાસ ફેલાયા નહીં જાતા. મોહબ્બત કી નહીં જાતી, મોહબ્બત હો હી જાતી હૈ, મોહબ્બત કી નહીં જાતી, મોહબ્બત હો હી જાતી હૈ, છોલા ખુદ ભડકતા હૈ ઉન્હેં ભડકાયા નહીં જાતા. જેને જેને પરમાત્મા હારે તાર લાગી ગયો છે ને એને વાંધો નથી આવ્યો ભલા માણસ. આ એક ભાઈ હાર્ડવેરની દુકાને જઈને કે ખમણ છે ખમણ, દુકાનવાળાને પડશે એવું આવી ગયો કે અહીંયા પાના પકડ મળે, નટબોર્ડ મળે અને તું અહીંયા ખમણ માંગશો. એ કે તમે જ બોર્ડ માર્યો છે બાબુલ ખમણ. હાર્ડવેર વાળાએ કાંટલો પકડ્યો કે નોખો વાંચ નોખો વાંચ, બાબુલ ખમણ નથી બાબુ લખમણ હાર્ડવેર છે. બાબુ લખમણ હાર્ડવેર ને બાબુ ખમણ કરી નાખ્યો. હમણાં એક ભાઈ ગાડીમાં પેટ્રોલ ભરાવવા ગયો તો પેલા પત્નીને બારે ઉતારી પછી પેટ્રોલ પંપમાં ગયો. પેટ્રોલ પંપ વાળો કે ભાઈ આટલી બધી ગરમીમાં તમે તમારી પત્નીને તડકામાં કાં ઉતાર્યા? એ કે તમે તો બોર્ડ માર્યો છે કે આગ લગાડે એવી વસ્તુને અંદર ના લાવવી. આ માણસને બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યો. આપણી સિસ્ટમ સમજવી બહુ અઘરી થઈ ગઈ છે. ઘરમાં ચાર ચાર ટેણિયા હોય, ભગવાનની મહેરબાનીથી એક નાથ ઉતરાતો હોય તોય આપણે લગ્ન પત્રિકામાં લખાવીએ કે માલા ભાઈની દાનમાં દલોલ ને દલોલથી પધારજો. આ કઠણાઈ છે. હમણાં એક ભાઈ 38 ઠેકાણા જોયા, ક્યાંય મેળ પડે નહીં તો એના બાપા કે આ ફેરે તું મૂંગો મરજે, ચેક વટાવાઈ જાય ને પછી બોલજે. કન્યા જોવા ગયા, પાણી આવ્યો, ચા આવી તો આને હું ઉધમ ઉપડ્યો કે તો એના બાપા કે ભાઈ બોલ બીજો તો શું કહું તને હવે? તો કે તામાં તિલી છે તિલી. તો કન્યા બોલી તિલી નથી મતોલો છે મતોલો. તો કન્યાની માં બોલી તિલી નથી ને મતોલો નથી, તાની ભૂતિ છે ભૂતિ. ત્યાં ભાઈના બાપા બોલ્યા હું જોતું તું એવું ગલી ગયો, આખા ઘાણવા ડાસી ગયો, આમાં કાઢીએ હું લેવું. હમણાં એક ભાઈ બેંકમાં ગયો, સેલ્ફનો ચેક આપ્યો તો બેંકવાળાએ નો બેલેન્સનો સિક્કો મારી દીધો, તા કેશિયરનો કાંઠલો પકડી લીધો. એ કે બેલેન્સ નથી તો હું બેંક ખોલીને બેઠા છો? તો કે ભાઈ બેંકમાં તો બેલેન્સ છે, તારું ખાતું લીલ બોલે. કે જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે, જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે, આંખો તળાવ નથી તોય ભરાઈ જાય છે, ઈગો શરીર નથી તોય ઘવાઈ જાય છે, ઈગો શરીર નથી તોય ઘવાઈ જાય છે, દુશ્મનીના બીજ નથી તોય વવાઈ જાય છે. કે ઓઠ કપડું નથી તોય સિવાય જાય છે, ઓઠ કપડું નથી તોય સિવાય જાય છે, કુદરત પત્ની નથી તોય રિસાઈ જાય છે, અને બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે, બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે, અને માણા હવામાન નથી તોય બદલાઈ જાય છે. ભલા માણા હે. કે કાઉં જાજા કાગોલિયા ને કાઉં જાજા કપૂત, કાઉં જાજા કાગોલિયા ને કાઉં જાજા કપૂત, હકડીસી મયણ ભલી અને હકડો ભલો સપૂત. અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના એટલી જ કરવાની કે હે નોધારાના આધાર, દુખિયાના બેલી બાપ, કા એક એવો દીકરો દેજે કે હાથ પેઢીનું નામ ઉજાડે, અને કા એક એવી દીકરી દેજે કે જે બે કુળને તારીને નીકળી જાય. પણ આવા સંતાનો જોતા હોય તો શેની જરૂર પડે? અમારો કવિ એમ કહે છે કે ધરાવીન ધાન ના નીપજે અને કુળ વીણ મારું ન હોય, ધરાવીન ધાન ના નીપજે અને કુળ વીણ મારું ન હોય, જેસલ જખરા એમાંથી નીપજે જેની માં ઓથલ પદમણી હોય.
હારી ધરતી હોય તો હારો છોડવો થાય, પણ બાપ આખી દુનિયામાં નજર નાખો તો ભારત જેવી ભૂમિ, ભારત જેવી પવિત્ર ધરા ક્યાંય જોવા નહીં મળે. એટલે જ અખિલ બ્રહ્માંડના માલિકે આ ધરામાં 24 અવતાર લીધા હશે ને. નકે અમેરિકામાં ક્યાં સુખ સાહેબીની તાણ હતી, ત્યાં ના ગયો ને ગોકુળના નેહડામાં આવ્યો. પણ આ ધરા એવી છે, ઈશ્વરને આવવા કયો છે એવો દેશ, ધરી માનવનો વેશ એવો રૂડો ભારત દેશ. કે મોઢે બોલું માં ત્યાં મને હાથે નાનપણ હાંભળે, મોઢે બોલું માં ત્યાં મને હાથે નાનપણ હાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ દુનિયામાં માથી વિશેષ કોઈ દરજો છે નહીં ભલા માણસ. એકવાર માં અને દીકરાની વચ્ચે કેસ હાલતો હતો. દીકરાએ જજને કીધું કે મારે માં નથી જોતી, હે કે મારે માં નથી જોતી, મારી મિલકતમાં માનો ભાગ નહીં આપું. જજ કે અરે ભલા માણા, તારી માં છે એ કે ગમે એ હોય. પછી જનેતા કોર્ટની અંદર એટલું બોલી કે એક કામ કર, આજથી હું તારી માં મટી જાઉં, પણ એક 500 ગ્રામનો પાનો લઈ આવ. એ છોકરો 500 ગ્રામનો પાનો લઈ આવ્યો. જજ સાહેબ કે અરે માડી, તમે છોકરાને 500 ગ્રામનો પાનો શું કામ લેવા મૂક્યો? કાંઈ નહીં, તમે ના બોલતા. છોકરો 500 ગ્રામનો પાનો લઈ આવ્યો. એ 500 ગ્રામનો પથ્થરો લઈને પછી માએ જજ સાહેબને કીધું કે મારા દીકરાને એમ કહી દો કે આ 500 ગ્રામનો પાનો હાથમાં પકડીને 9 કલાક ઊભો રહે એટલે હું એની માં મટી જાઉં. અને છોકરાના હાથમાં 500 ગ્રામનો પથ્થરો પકડાવ્યો. 2 કલાક થયા, 3 કલાક થયા, પછી છોકરો થાકી ગયો અને પથરાને ટેબલ ઉપર મૂકી દીધો કે મારાથી નહીં ઉપડે. ત્યારે એ જનેતા બોલી કે ભલા માણા, 3 કલાકની માયલીપા તું થાકી ગયો, એક 500 ગ્રામનો પાનો પકડી નથી શકતો, તો કલ્પના તો કર કે મેં તને 9-9 મહિના પેટમાં કેમ રાખ્યો હશે. 9-9 મહિના મેં પેટમાં રાખીને કાળી મજૂરી કરી છે, અને તું આજ મોટો થઈ ગયો એટલે મને એમ કહેશો કે આજથી તું મારી માં મટી જા. ઈજણની જણનારી જનેતા એક સાપરાની માયલીપા, 4-4 દીકરાને હાચવે અને 1 રોટલો બાજરાનો હોય એમાંથી 4 ભાગ કરીને ચારેય દીકરાને ખવડાવીને હુડાવી દે, અને પોતે જનેતા એક પાણીનો લોટો પી અને હોઈ જાય ઈ જનેતા. છોકરાઓને કોઈ દી ભૂખ્યા ના રાખે ઈ માં છે. પછી એના એ દીકરાને 4-4 બંગલા થઈ જાય, પછી બંગલાની માએ એક ઘેટી માં નથી હચવાતી. એક સાપરામાં 4-4 દીકરા હચવાય, પણ 4-4 દીકરાથી એક માં નથી હચવાતી. કે દૂધ પાયો જેણે સાતી નીચોડીને, દૂધ પાયો જેણે સાતી નીચોડીને, આપણે ગમાર કોઈ દી એક ગ્લાસ પાણી ના પાઈ શક્યા. કે ગઢપણનો માં હું તારો સહારો છું, ગઢપણનો માં હું તારો સહારો છું, એવું અહેસાસ ક્યારે કરાવી ના શક્યા. અરે પેટ પર જેણે સોડાવ્યા, તેને મખમલ ઉપર આપણે સોડાવી ના શક્યા. ઈ માં ભૂખી હોઈ ગઈ વહુના ડરથી, ઈ માં ભૂખી હોઈ ગઈ વહુના ડરથી એકવાર માંગીને, અને આપણે સુકૂનથી 1/2 રોટી ના આપી શક્યા. અને નજરો હું ક્યારે ના મલાવી શક્યો ગઢડી આંખોથી, નજરો હું ક્યારે ના મલાવી શક્યો ગઢડી આંખોથી, માં દરદ સહતી રહી અને હું આરામથી સૂતો રહ્યો. કે જે માં મમતાનો રંગ જીવનભર પહેરાવતી રહી, જે માં મમતાનો રંગ જીવનભર પહેરાવતી રહી, અને હું દિવાળીના 2 જોડ કપડાં આપી ના શક્યો. એ બીમાર માને ખાટલામાં બોલાવવા જઈ ના શક્યો, એ બીમાર માને ખાટલામાં બોલાવવા ના જઈ શક્યો, ખર્ચના ડરથી હું દવાખાને પણ લઈ નહીં ના શક્યો. માએ બેટા કહીને દમ તોડ્યો ત્યારથી, માએ બેટા કહીને દમ તોડ્યો ત્યારથી અત્યાર હુંથી વિચારી રહ્યો છું કે દવા એટલી પણ મોંઘી નહોતી કે હું દવા ના આપી શક્યો.